જુનાગઢની વિકાસ ગાથા છેલ્લા 20 વર્ષોમાં જે લોકો જોવા ઈચ્છે છે, જે ઝંખે છે, એ ક્યારેય જોવા નથી મળ્યું. જુનાગઢની અંદર વિકાસની જે રાહ જોવાઈ રહી છે એ ક્યારે, એ આપણે જ્યારે જુનાગઢના લોકોને પૂછીએ ત્યારે એમ કહે છે કે એ અમારા માટે દિવા સ્વપ્ન છે. જુનાગઢનું બીજું નામ ખાડાગઢ પણ પાડવામાં આવે છે. અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જુનાગઢના ઓવરબ્રિજની વાત છે. જુનાગઢની અંદર વિકાસનો એક પહેલો પ્રોજેક્ટ જેને ઓવરબ્રિજ પ્રોજેક્ટ તરીકે કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, અને કોર્પોરેશનની મુદત જ્યારે 31 જુલાઈ 2024 રોજ પૂરી થાય છે એ પહેલાં 30 તારીખે મુખ્યમંત્રી દ્વારા આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, લોક ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જુનાગઢના લોકો આ ઓવરબ્રિજના પ્રોજેક્ટથી કેટલા ખુશ છે? જુનાગઢની સમસ્યાનો હલ થશે કે જુનાગઢની સમસ્યા વધશે? કારણ કે જુનાગઢની સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા. કારણ કે જુનાગઢના રસ્તાઓ ખૂબ સાંકડા છે, જુનાગઢ સિટી બહુ સંકુચિત રસ્તાઓવાળું છે, અને એટલા જ માટે જુનાગઢની ટ્રાફિકની સમસ્યા હંમેશા માથાનો દુખાવો બની રહી છે. ત્યારે ઓવરબ્રિજને લઈને જુનાગઢના મોટાભાગના લોકો છે વિરોધ દર્શાવી રહ્યા છે. કારણ કે જુનાગઢની આ ઓવરબ્રિજની 2 ડિઝાઇન હતી, પહેલા એચ આકારની હતી જેને બદલાવી અને એસ આકારની કરવામાં આવી છે. એચ આકારની જે ડિઝાઇન હતી એમાં 4 બાજુ ખુલ્લી હતી અને જેનાથી લોકોની અવરજવર ઇઝી હતી, પરંતુ જે એસ આકારની ડિઝાઇન બનાવવામાં આવી છે એને લઈ અને લોકોમાં વિરોધ છે. કારણ કે એના લીધે ટ્રાફિકની જે સમસ્યા છે એ હળવી થવાને બદલે ધીમે ધીમે વધશે. જુનાગઢની અંદર આવતા 5 વર્ષોની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધવાની છે એને લઈ અને લોકો ઓવરબ્રિજનો વિરોધ કરી રહ્યા છે. પહેલાં તો આપણે આ જાણીએ કે પ્રોજેક્ટ શું છે અને પ્રોજેક્ટની ડિઝાઇનમાં શું ફેરફાર થયા છે. અમૃતભાઈ મને એ કહો, પ્રોજેક્ટની ડિઝાઇનમાં શું શું ફેરફાર થયા છે? જુનાગઢના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ વખતે સર્વસંમતિથી, એટલે કે બધા જ પક્ષ વિપક્ષ પ્રજા બધાને સાથે રાખીને એક એચ પ્રકારની ડિઝાઇન બનાવી હતી, જેનાથી સરકારી જમીનમાંથી પિલર જઈ અને જોશીપરા બાજુ એક ઉતરી જાય ને એક ગિરિરાજ સોસાયટી બાજુ ઉતરી જાય અને બીજી બાજુ સ્ટેશન બાજુ ઉતરી જાય. એટલે આ પ્રકારની એચ આકારની ડિઝાઇન હતી અને બંને બાજુ પિલર સરકારી જમીનમાં જતા હતા, જેથી મેઇન રોડ ડિસ્ટર્બ નહોતો થતો, ટ્રાફિકની કોઈ સમસ્યા નહોતી થતી. ગિરિરાજ સોસાયટીના લોકોને આજે જે બબ્બે ફાટકનો મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવા માટે એ વખતની આ ડિઝાઇન હતી. અત્યારે એ ડિઝાઇનમાંથી ગિરિરાજ સોસાયટીને બાકાત કરવામાં આવી, બાકાત કરવામાં આવી, સાથે સાથે એ ડિઝાઇનમાં ફેરફાર કરીને પિલર રોડ ઉપર લીધા. પિલર રોડ ઉપર લેવાને કારણે સરકારી જમીનમાં રસ્તો બનાવવો છે અને રોડ ઉપર પિલર બનાવવા છે, આવી અણઘડ નીતિથી જે આ નકશો બન્યો છે એટલા માટે વિરોધ ઉઠ્યો છે. ઓવરબ્રિજનો કોઈથી વિરોધ ન હોય, વિકાસનો કોઈથી વિરોધ ન હોય, વિકાસનો વિરોધ અમે કરીએ જ નહીં, પણ વિનાશ તરફ જે આ જુનાગઢને લઈ ગયા છે એટલે વિનાશ કરીએ છીએ. મૂળ વાત એ છે કે આખી ડિઝાઇન એચ જે ડિઝાઇન હતી એ પ્રમાણે જ જો આ બનાવવામાં આવ્યું હોત, ભલે એમની પાસે નાણાં ભંડોળ ઓછું હોત તો સરકારમાં ધારાસભ્યશ્રીએ પણ કીધું, સંસદસભ્યશ્રીએ કીધું કે અમે સરકારમાંથી નાણાં લાવી આપશું, તો પછી ડર શું હતો? શા માટે ડિઝાઇન બદલવી પડી? અને ડિઝાઇન બદલીને સમસ્યા ખડકવાનો જે પ્લાન કર્યો છે, એટલે કે રોડ વચ્ચે પિલર લેવાનો જે પ્લાન કર્યો છે એનો વિરોધ છે, વિરોધ વિકાસનો નથી. બીજી વાત એ છે કે સરકારી જમીન એલોટ થઈ ગઈ છે, એની અંદર રોડ બનાવવો છે અને રસ્તા ઉપર પિલર લેવા છે, એને કારણે 3 વર્ષ સુધી જ્યારે આ કામ ચાલશે ત્યારે આ મુખ્ય રોડ એક જ છે આપણી પાસે, એને ડાયવર્ઝન ક્યાં આપશું એ પણ ચિંતા નથી કરી. અને એ ડાયવર્ઝન આપશું કે સવાલ જ્યારે આપણે સત્તાધીશોને પૂછીએ એમ કે છે તો ગમે ત્યાંથી જતા રહેશે. આ કોઈ જવાબ છે? 3 વર્ષ સુધી પ્રજા હેરાન થશે, પછી પણ જ્યારે અત્યારે જે છે અત્યારે 30 ફૂટનો રોડ બંને બાજુ 30-30 ફૂટ મળે છે જગ્યા, એને બદલે 15 ફૂટ મળશે, એટલે જે ટ્રાફિકની સમસ્યા છે એનાથી વિકરાળ થશે. જુનાગઢને 20 વર્ષનું પ્લાનિંગ કરી અને જે આયોજન કરવું જોઈએ એને બદલે 20 વર્ષ પાછળ ધકેલવાનો પ્લાન છે એનો વિરોધ છે, વિનાશ કર્યો છે એનો વિરોધ છે. એટલા માટે વિરોધ છે કે આ લોકોની સંકુચિત માનસ, માત્ર 5 લોકો, કારણ કે 25 કોર્પોરેટરને ખબર નથી, પૂર્વ ધારાસભ્યને ખબર નથી, ધારાસભ્યને ખબર નથી, સંસદ સભ્યને ખબર નથી કે ડિઝાઇન ક્યારે બદલી. આવી સ્થિતિમાં જો આ ડિઝાઇન બદલાતી હોય ને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ હજુ આ 5 લોકો જ સારા લાગતા હોય તો આ ગુજરાતનો વહીવટ ખાડે જઈ રહ્યો છે, એવું સ્પષ્ટ દેખાય છે. તો એ સ્પષ્ટ કહેવાય છે કે ગુજરાતનો જે આ પ્રોજેક્ટ છે, જુનાગઢનો આ પ્રોજેક્ટ છે, એના લીધે જુનાગઢની સ્થિતિ હળ થવાને બદલે વધુ ગંભીર બની શકે. મને વિરમભાઈ એ કહો કે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની પહેલા તો શું કહે, એન્જિનિયરની દ્રષ્ટિએ અથવા તો ટેકનિકલ રીતે એ કેવો હોવો જોઈએ અને એમાં શું ખામી છે? આ પ્રોજેક્ટ જે થઈ રહ્યો છે એ એની પાછળની બેક સાઈડ ટોટલ ગવર્મેન્ટની જગ્યાઓ આવેલી છે, એટલે ઘઉંની રોટલીની જેમ જેમ વાળવો તેમ વળી શકે છે, પણ માત્ર ને માત્ર કોઈ ને કોઈ બદઈરાદે આ ડિઝાઇનને રોડ ઉપર લઈ આવવામાં આવ્યા છે. વેપારીઓને પ્રભાવિત કરે છે, વેપારીઓના ધંધાઓ, રોજગાર ધંધાઓનો મુખ્ય સવાલ થશે, એટલે બહુ જ પરેશાની થશે. ફૂટપાથ મળતો નથી, સર્વિસ રોડ 5 મીટરનો આપશે, જે અત્યારે હાલ 10 મીટરનો સર્વિસ રોડ છે એ 5 મીટર થઈ જશે, એટલે રોજગાર ધંધાઓને મોટી અસર થશે. મુખ્ય જે રોડનું શહેરનું નાક સમો જે સીધો રોડ છે, ગાંધી ચોકથી જે મજેવડી દરવાજાનો જે હેરિટેજ રોડ છે,
પાછળ મકરબો છે, સરદાર ચોક છે, ગાંધી ચોક છે, જે આ હેરિટેજ પોઈન્ટ છે, એની વચ્ચે આ એક લોઢાની મેક નાખે છે અને એને આ જે સૌંદર્યને, જૂનાગઢના સૌંદર્યને ખલાસ કરવાની કોશિશ થઈ રહી છે. એટલે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ મુખ્ય રોડને બાદ કરી અને જે ઓવરબ્રિજ બનાવવો હોય, જે રીતે બનાવવો હોય, અમને મંજૂર છે. ઓવરબ્રિજ બનાવવા માટે અમે તન મનને ધનથી વેપારીઓ સાથ સહકાર આપવા તૈયાર છીએ, પણ આ જે ડિઝાઇન બની છે, ડિઝાઇન સાથે અમને વાંધો છે પૂરેપૂરો, અને ડિઝાઇન માટે અમે કંઈ પણ કરવા અમે તૈયાર છીએ. આ ડિઝાઇનમાં ફેરફાર નહીં કરે તો વેપારીઓ અમે હિજરત કરશું, અમારા રોજગાર ધંધા ને શું કહેવાય, ગમે તે અમારે ગમે તે કરવું પડશે, કારણ કે અમારો બીજો કોઈ વિકલ્પ નથી રોજગાર ધંધાનો. એના માટે શું કરવાનું? સર્વિસ રોડ નથી, ફૂટપાથ નથી, શું કેવી રીતે અમારો બિઝનેસ કરવા? જે અમારા કાયમી બિઝનેસ છે, મારે પેટ્રોલ પંપ છે, તો એ પેટ્રોલ પંપ સરકારે, કલેક્ટર સાહેબે પણ NOC ના નોર્મ્સ હોય છે, એ નોર્મ્સ મુજબ જો ફોલોઅપ થતું હોય તો જ અમને NOC ભર્યું હોય. હવે જે રોડ, એ સર્વિસ રોડમાં કોઈ દિવસ પેટ્રોલ પંપ પ્રસ્થાપિત ન થઈ શકે, એટલે ભવિષ્યના અમારા લાઇસન્સોનો સવાલ થશે અને બધું અમારે મુશ્કેલીઓ ઘણી આવશે. એટલે ન છૂટકે અમારે કોઈ પણ ભોગે આ ડિઝાઇનમાં ફેરફાર થાય તેવા અમારા પ્રયત્નો ચાલુ રહેશે. આપણી સાથે વેપારી પણ છે, સંજીવભાઈ પુરોહિત. સંજીવભાઈ, મને કહો, જૂનાગઢના વેપારીઓને આ ઓવરબ્રિજથી ફાયદો થશે કે નુકસાન? જૂનાગઢના વેપારી નહીં, સમગ્ર જૂનાગઢની જનતાને એક તો આ રસ્તો 2-2.5 વર્ષ બનશે, એ દરમિયાન હાલાકી ભોગવવી પડશે. એટલું જ નહીં પણ જૂનાગઢની સમગ્ર જનતાને કાયમી ધોરણે એક સમસ્યાની ભેટ આપવા જઈ રહ્યા છે ને, એની સામે વાંધો છે. સરકાર જ્યારે અઢળક પૈસા આપી રહી છે ત્યારે આ પૈસાનું અણઘડ આયોજન થઈ રહ્યું છે ને, એની સામે વિરોધ ઉઠી રહ્યો છે. અને આ વિરોધને, વિકાસનો વિરોધ હોય ને એવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, આ વાત સદંતર ખોટી છે. જૂનાગઢની પ્રજા અને ચેમ્બર ઓફ કોમર્સ તરીકે, વેપારી આગેવાનો તરીકે, જૂનાગઢના વિકાસમાં આર્થિક વિકાસ વગર આ શક્ય નથી. અને આના માટે થઈને એક એજન્સી રોકી અને આખો નેશનલ લોજિસ્ટિક સર્વે થયેલો છે. તો આ નેશનલ લોજિસ્ટિક સર્વેનો રિપોર્ટ આવી ગયો છે, એની અંદર સ્ટેક હોલ્ડર તરીકે આ બધી જ વાતો કીધેલી છે. જૂનાગઢમાં એક નહીં, આવા અનેક ઓવરબ્રિજની જરૂર છે, પણ એનું સુઘડ આયોજન થવું જોઈએ. આજે આટલા પૈસા વાપરીએ છીએ, બેન વિચાર કરો, આજે આઝાદી પછી જૂનાગઢને આટલા વર્ષો પછી પહેલી વખત એક ઓવરબ્રિજ મળી રહ્યો છે, તો શું આવા વારે વારે ઓવરબ્રિજ બની શકશે? આટલું ભંડોળ વેડફાઈ જાય એ યોગ્ય છે? ભંડોળ વેડફાઈ છે અને પ્રજાને સગવડ નથી મળી રહી, એની સામે વિરોધ છે. ખાલી સામાન્ય વેપાર ધંધાની વાત નથી, જૂનાગઢ એ પ્રવાસન ક્ષેત્ર છે. પ્રવાસન ક્ષેત્ર તરીકે આટલા પ્રવાસીઓ આવે છે અને પ્રવાસીઓ સાસણ જવા માટે થઈને જે મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે, આ મુખ્ય રસ્તા ઉપર જ આ એક અડચણ ઊભી કરવામાં આવી રહી છે. અને પીવા જેવી ચોખ્ખી વાત છે કે જે સરકારી જમીન તમને એલોટ કરી દેવામાં આવી છે, જે ડિઝાઇન માટે થઈને તમને જમીન એલોટ કરી છે, હવે એ ડિઝાઇનને પડતી મૂકો છો તો સરકાર પણ બની શકે કે આ જમીન પછી માગી લેશે. આ જે ડિઝાઇન માટે તમને જમીન એલોટ થઈ હતી એનો તમે બીજો ઉપયોગ કરવા જઈ રહ્યા છો. રસ્તો જ જો બનાવવો છે તો હયાત રસ્તાને શું કામ ડેમેજ કરો છો? અહીંયા જ તમારે સરકારી જમીનની અંદર પિલર કરવાથી બ્રિજની નીચેનો ભાગ છે એ પણ સરકારી માલિકીમાં રહેશે અને એનો પણ સદુપયોગ થઈ શકશે. જ્યારે હાલના રોડ ઉપર જો પિલર બનાવવામાં આવશે તો પિલરની આજુબાજુનો, એટલે કે બ્રિજની નીચેનો જે ભાગ છે, એનો દુરુપયોગ અને ત્યાં આવારા તત્વોથી આ દૂષણ અહીંયા વધશે એવી પણ પૂરી શક્યતા છે. વેપાર ધંધા ખાલી આ એક ક્ષેત્ર પૂરતા પ્રભાવિત થશે એવું નથી બેન, આ જૂનાગઢની જે મુખ્ય બજાર છે એના સુધી પહોંચવાનો આ એક મુખ્ય રસ્તો છે. એટલે ખાલી આ એક વિસ્તાર જો કોઈ એવું વિચારતા હોય કે આ પેટ્રોલ પંપ કે આજુબાજુના 5-7 ધંધાર્થીઓને ખાલી નુકસાન થશે એવું નથી, પણ લોકો અગવડતાને હિસાબે આ રસ્તેથી પસાર થવાનું ટાળશે અને એના હિસાબે મુખ્ય બજારો, જે માંગનાથ રોડ, આઝાદ ચોકથી લઈ અને MG રોડવાળો જે આખો વિસ્તાર છે, લોકો ત્યાં જવાનું ટાળતા થઈ જશે. આથી બધા જ વેપાર ધંધાને બહુ મોટી અસર થશે. અચ્છા અમૃતભાઈ, મને એ કહ્યું કે તમે આ અંગે ક્યાં ક્યાં રજૂઆત કરી અને તમને બદલામાં જવાબ શું મળ્યા છે? સૌ પ્રથમ રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપીને અમે કરી હતી. આ નકશા અમે કલેક્ટર સાહેબશ્રીને પણ બતાવ્યા હતા, એ પણ એગ્રી થયા હતા કે જૂના નકશામાં સારું છે, તમે સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત કરો. માન્ય કમિશનર સાહેબશ્રીને પણ રજૂઆત કરી હતી, એમણે પણ ત્યારે અમને એક સરકારી જવાબ આપ્યો હતો કે આ આખો વિષય બોડીનો છે, મારા હાથમાં નથી, કારણ કે અગાઉના કમિશનરશ્રીએ મંજૂર કર્યું છે ને હાલ બોડીએ મંજૂર કર્યું છે, એટલે આમાં હું કંઈ ન કરી શકું. ટૂંકમાં એમણે જે જવાબ આપ્યો એ સરકારી જવાબ હતો, પણ ટૂંકમાં એ પણ સહમત હતા બંને અધિકારીઓ, એવું સ્પષ્ટ હતું. કારણ કે એક વાત બહુ સ્પષ્ટ છે
કે જ્યારે સરકારી જમીન તમે લેવાના છો, એનો ઉપયોગ કરવાના જ છો, એમાં રસ્તો બનાવવાના જ છો, ત્યારે નવો ખર્ચ કરવાનો છે તો પિલર ત્યાં ઉતારવાનો શું વાંધો? અને તો અત્યારના હયાત રોડને ચાલુ રાખવાથી સર્વિસ રોડ નહીં બનાવવો પડે, ટ્રાફિકની કોઈ મુશ્કેલી નહીં થાય, અને ભવિષ્યમાં તમારે એચ આકારની તમે અત્યારે જે એ લોકો જે વાત કરી રહ્યા છે ગિરિરાજ સોસાયટીમાં, શ્રીનાથનગરમાં બધે એમ કહે છે કે અમે આ ટૂંક સમયમાં ગિરિરાજવાળો ઉભા કરશું, તો એ શક્ય નથી. કારણ કે રેલવે વિભાગ એકવાર ઓવરબ્રિજની મંજૂરી આપે, વારંવાર ઓવરબ્રિજની મંજૂરી ના આપે, એટલે એને જોડવા માટેની વાત જે જગ્યા છે એ પણ રેલવેની અંડરમાં આવે છે, એટલે ત્યાંથી જોડી દેશું ને એવી જે અત્યારે વાતો કરે છે. વિકાસ વાટિકામાં જે બધા પબ્લિકે જોયું છે કેવો વિકાસ છે, કેવી વાટિકા છે, એવી જ પદ્ધતિથી એ લોકો વાતો કરે છે. આ શાસનમાં આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને એનો અદ્ભુત નમૂનો એ લોકો આ બનાવવા જઈ રહ્યા છે ઓવરબ્રિજ. તો હમણાં હાલમાં જ મુખ્યમંત્રી 30 તારીખે આનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, ત્યારે વેપારી એસોસિએશન અથવા તો તમે બધા જે લોકો અગ્રણી ઈચ્છો છો કે આ પ્રોજેક્ટ ના થવો જોઈએ, એની આગામી રણનીતિ શું હશે? ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રીશ્રીને ઈમેલ દ્વારા તમામ પ્રેસના કટિંગ સાથે રજૂઆત કરી છે કે તમે 325 કરોડના લોકાર્પણ કે ખાતમુહૂર્ત તો કરી રહ્યા છો, એનો બહુ આનંદ છે અમને, ખૂબ સારી વાત છે, પણ એમાં એકમાત્ર આ પ્રોજેક્ટ અત્યારે બાકાત રાખો, એને ફેર વિચારણામાં મૂકો એવી અમે માંગણી કરી છે. લગભગ અમારી માંગણી સંતોષાઈ જશે, જો નહીં સંતોષાય તો અમે ખૂબ મોટું પ્લાનિંગથી આંદોલન કરીશું, અને છેલ્લે કંઈ જ ન થાય, ધારો કે જ્યારે મનમાનીથી ચાલતું હોય અને આ આ આ પ્રજા પીસાવાની જ હોય તો છેલ્લે અમે આ નામદાર હાઈકોર્ટનો આશરો લેવાના છીએ, અને નામદાર હાઈકોર્ટમાં આ પ્રોજેક્ટ 10 વર્ષ સુધી નહીં થાય એની હું ગેરંટી આપું. સંજયભાઈ, એ કયો આ વેપારીઓને લગતી આ સમસ્યા છે, આ વેપારીઓ છે એ જે મુશ્કેલીમાં સર્જાવાના છે, અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જૂનાગઢમાં વધવાની છે, તો તમે આનો વિકલ્પ શું સૂચવો છો? બેન, ફરીથી કહું છું કે આ માત્ર અમુક વેપારીની સમસ્યા નથી, આ સમગ્ર જૂનાગઢની જનતાની આ વ્યથા અને વેદનાની વાત છે. અને જૂનાગઢના મહાજન તરીકે આજે ખાલી વેપારી આગેવાન એવું નહીં, ચેમ્બર ઓફ કોમર્સે તો એક એપેક્સ બોલી છે અને સર્વાંગી વિકાસ માટે થઈને વિચારતી સંસ્થા છે, તો આ જૂનાગઢનો વિકાસ આમાં થતો નથી, જૂનાગઢનો વિકાસ અટકે છે, એટલે એ બાબતે આનો વિરોધ થઈ રહ્યો છે. વિકલ્પ કોઈ અલગથી સૂચવવાનો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે જે ડિઝાઇન મંજૂર થયેલી છે, પણ મંજૂર થયેલી ડિઝાઇનની વાત છે, એની મંજૂરીની પણ આ મંજૂરીની જેમ કંઈક પ્રક્રિયાઓ થઈ હશે ને. આજે એક ડિઝાઇન મંજૂર થઈ છે એનો મતલબ શું કે તમામ પ્રક્રિયાઓ થઈ, પસાર થઈ, સર્વ સ્વીકૃત થઈ, તો હવે એને બદલાવવાનું જો પૈસાનું કારણ હોય, આ વાત સદંતર ખોટી છે. કારણ કે જો પૈસા બચાવવાની વાત હોય તો હાલના રસ્તાને ડેમેજ કરીને તમે નવો રસ્તો બનાવો છો, એના પૈસા ક્યાંથી લાવશો? અને જો આ નવા રસ્તા માટે તમારે પૈસા વાપરવાની તૈયારી છે તો પછી જૂની ડિઝાઇનમાં શું વાંધો છે? અને આવા કોઈ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવાની હોય ને ભંડોળ ઓછું આવતું હોય તો ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી આ બધાએ તો કીધું જ છે, પણ અમારી સંસ્થા તરીકે, અમારી ગુજરાત ચેમ્બર, જો વેપાર ઉદ્યોગના લોકોને સરકાર હંમેશા રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે સાથે રાખે છે, તો આજે ગુજરાત ચેમ્બર વતી પણ અમે સરકારને આ બાબતે રજૂઆત કરવા તૈયાર છીએ, સાથે આવીને કે ભાઈ અહીંયા જૂનાગઢને વિકાસની જરૂર છે અને હજુ વધારે ભંડોળ આપો. ભંડોળનો ક્યાંય પ્રશ્ન નથી, આ સદંતર ખોટી વાત છે. બાકી આ બાજુમાં નવો રસ્તો બનાવવાના નવા પૈસા વાપરવાનો પ્રશ્ન ઊભો ના થાય. તો ડિઝાઇન બદલાવવાનું કારણ તમને શું લાગે છે? બધા લોકો આ જ પ્રશ્ન વિચારી રહ્યા છે કે સર્વ સ્વીકૃતિથી મંજૂર થયેલી જે ડિઝાઇન છે એને બદલવી શું કામે જોઈએ? આ આ કંઈ અકળ પ્રશ્ન છે, અને આવી અધિરાઈ પણ શું કામે? જ્યારે તમારી પાસે હવે 4 દિવસ રહ્યા છે, હું ખુલ્લેઆમ કહું છું કે તમે લોકો આવો ફરીથી મેદાનમાં, ફરીથી ચૂંટણી લડો, પ્રજાનો ફરીથી મેન્ડેટ લ્યો, અને પ્રજાનો મેન્ડેટ લઈ અને ફરીથી આવો. આ તો કેવું છે કે વ્યક્તિ બદલે એટલે શું કંઈ આયોજનો બદલી જાય? આ જ પક્ષ અને આ જ પાર્ટીના મેયર હતા અને એમણે જે ડિઝાઇન મંજૂર કરેલી છે તો શું એક વ્યક્તિ બદલવાથી ડિઝાઇન બદલી જાય? તો આવું તો સતત ચાલ્યા કરે. આમાં તો પ્રજાના પૈસાનો માત્ર ને માત્ર વેડફાટ અને ભ્રષ્ટાચાર જ થાય, બીજું કંઈ ના થાય. અચ્છા વિરમભાઈ, આપણે એક વાત થઈ હતી, તમે એમ કહેતા હતા કે જૂનાગઢને એક એવું બ્યુટિફિકેશન મળે એવું કોઈ આઈડિયો તમારા મગજમાં પણ છે, મને એ કહો, તમે કાલે મને એવું કહ્યું હતું કે સર્કલ બનાવી શકાય, શું હતો એ વિચાર? આજે જિલ્લા પંચાયતની જમીન છે, LCB ઓફિસ છે, પંકજ બંગલાની ઓફિસ છે, ST વર્કશોપ અને BWની જમીનો, આ બધી જમીનો બંજર અને ફાજલ પડી છે. માત્ર LCBની ઓફિસ અને એક જોડાની ઓફિસ બે કાર્ય જર્જરિત બિલ્ડિંગોમાં કાર્યરત છે. જો આ જમીનને ભવિષ્યની અંદર એકત્રીકરણ કરી, સરકાર હસ્તક લઈ એકત્રીકરણ કરી અને જો આમાં પબ્લિક પેલેસ બનાવવામાં આવે, તો બાજુમાં રેલવે સ્ટેશન મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, તો એ પબ્લિક એવું હેરિટેજ પબ્લિક પ્લેસ બનાવવામાં આવે,
કે વિશ્વના ફલક ઉપર આપણા જુનાગઢને મૂકી શકીએ. અને ઓવરબ્રિજની પણ ડિઝાઇન એવી કોઈ મૂકવામાં આવે કે જે કંઈક આપણે વિદેશથી લોકો પ્રવાસીઓ આવે, એક આપણને આપણે જોઈએ જ છીએ, એક નાનકડી ડિઝાઇન માટે આપણે કેટલા લાખો કિલોમીટર દૂર વિદેશોમાં જઈએ છીએ. એક માત્ર વિયેતનામ છે તો ઓલો હાથનો પંજો પેલો છે અને એ પુલ માટે લાખો માણસો જોવા જાય છે. એમ આપણે વિશ્વને જો ખરેખર શાસકો જો ધારે તો આ બધું શક્ય છે. જૂનાગઢ ઐતિહાસિક નગરી છે એટલે ખરેખર જો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ દિશામાં ધ્યાન આપી અને ઓછા ખર્ચે આ બધું પોસિબલ છે, આમાં કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી. ધારે તો બધું શક્ય છે, જે કરવું હોય તે શક્ય છે. ને આ જે જમીનો છે, બીજી કોર્પોરેશનમાં ફાજલ જગ્યા ઘણી પડી છે, એને આ ઓફિસોને એ જમીન એલોટ કરી દે એટલે કોઈ બીજો પ્રશ્ન ન રહે. અને આ પબ્લિક પેલેસ બનાવવામાં આવે રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધી તો જૂનાગઢને શું કહેવાય, સોનામાં સુગંધ મળે. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી અને પ્રભારી મંત્રીશ્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ ખાતમુહૂર્ત કરવા માટે ઉપસ્થિત રહેવાના છે. સવારે 10 વાગે આ ટાઉન હોલમાં કાર્યક્રમ છે. કુલ 397 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમ છે. એમાં ખાસ કરીને જો ખાતમુહૂર્તની વાત કરું તો જોશીપુરાનો ઓવરબ્રિજ, જે વર્ષોથી આ વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યા અને ફાટકની સમસ્યા હતી, એ અમે મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે જૂનાગઢ શહેર એ હેરિટેજ સિટી છે તો શહેરનો હેરિટેજ દ્રષ્ટિએ વિકાસ થાય એ માટે થઈ અને અનેક હેરિટેજ બિલ્ડિંગોને રિનોવેશન કરવામાં આવ્યા છે. તો એમાંનું એક બિલ્ડિંગ એટલે નરસિંહ વિદ્યા મંદિર, તો એને પણ એક હેરિટેજ બિલ્ડિંગને રીડેવલપમેન્ટ કરી અને એને હેરિટેજ બિલ્ડિંગની સર્કિટમાં જોડવા માટે મહાનગરપાલિકાનો પ્રયત્ન છે. એટલે આવા કુલ મળીને 81 કામોના ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી કરવાના છે. અને આ પ્રસંગે પ્રભારી મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ એની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. ઓવરબ્રિજને લઈ અને કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, વેપારી મંડળ પણ વિરોધ કરી રહ્યું છે કે આના લીધે ટ્રાફિક હળવી નહીં થાય, સમસ્યા વધુ ગંભીર બનશે. કારણ કે જે પહેલા એચ આકારની ડિઝાઇન હતી એ મંજૂર થયેલી હોવા છતાં નવી એસ આકારની ડિઝાઇન આપવામાં આવી છે. મારી દ્રષ્ટિએ જે ડિઝાઇન છે, ડિઝાઇનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલ નથી, પરંતુ જે બ્રિજ કરવાનો છે એ 2 તબક્કે કરવાનો છે. એટલે ગાંધી ચોકથી લઈ જોશીપુરા સુધી અને ગિરિરાજ રોડ એટલે કે બસ સ્ટેન્ડથી લઈ અને રેલવે સ્ટેશન સુધી, આમ 4 સાઇટ ઉપર આ બ્રિજ જતો હતો, પરંતુ એને 2 ભાગમાં કરી રહ્યા છીએ. એટલા માટે થઈ અને અત્યારે પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. ડિઝાઇનમાં એવો કોઈ ફેરફાર નથી. આવનારા દિવસોમાં એને સાંકળીને પણ આ ડિઝાઇન પરિપૂર્ણ કરવામાં આવશે. અને ગિરિરાજ સાઈડની જે બસ સ્ટેન્ડ સાઈડની જે વિંગ હતી એનું તો હાલ કામગીરી પણ કન્સલ્ટન્ટ દ્વારા શરૂ થઈ ગઈ છે. એટલે આવનારા દિવસોમાં 2 બ્રિજ બનશે એ સંપૂર્ણ એચ આકારનો બનશે. જે વેપારીઓ આ બ્રિજનો વિરોધ કરે છે, મારી દ્રષ્ટિએ 5 વેપારીઓ છે, એનાથી વધારે કોઈ વેપારીઓ છે નહીં. અને આવા વેપારીઓને એના હિતને ક્યાંય પણ નુકસાની આ બ્રિજ બનવાથી થવાની નથી. ટેકનિકલી જે રસ્તો ગીતાલોજ બાજુનો છે એ તો સંપૂર્ણ ખુલ્લો રહેવાનો, ત્યાં ટ્રાફિકની અવર જવર પણ રહેવાની છે. એટલે એ બાજુ જ વેપારીઓ આવેલા છે. બાકીની તમામ સાઈડોની જગ્યા સરકારી મિલકત આવેલી છે એટલે વેપારીઓને કોઈ પણ પ્રકારનું એમાં નુકસાન નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ચેમ્બર ઓફ કોમર્સે એવું કીધું છે કે અમે જૂનાગઢ બંધ રાખીશું, તો શું જોશીપુરા વિસ્તારના વેપારીઓની સમસ્યા છે એ દૂર કરવામાં ચેમ્બર ઓફ કોમર્સ આવી ભૂમિકા ભજવશે? જોશીપુરા બાજુ વેપારી છે, વેપારીઓની અનેક સમસ્યાઓ છે. વેપારી બપોરે એનો ધંધો પૂરો કરી અને 12 વાગ્યા પછી
કે 12:30 પછી જ્યારે દાણાપીઠમાં ખરીદી કરવા જતા હોય છે, એની પાસે 2 કલાકનો સમય હોય છે. જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે ફાટક બંધ હોય છે, ખરીદી કરીને આવે છે ત્યારે પણ ફાટક બંધ હોય છે. અમુક વેપારીઓની સમસ્યા દૂર થવાની છે કે સમયસર એને ઘરે જમવાનું મળી જાય, ફરીથી એના ધંધા ઉપર જવા માટેનો સમય મળી રહે. એટલે આ બ્રિજ ઓજી વિસ્તાર, જોશીપરા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનવાનો છે. કોઈ ટ્રાફિકની સમસ્યા થવા નથી, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી છે. જનરલી જોશીપુરા ઓવરબ્રિજનો જે ટ્રાફિકનો પ્રશ્ન હતો, એમના માટેની એ ચાકારની ડિઝાઇન જે તે વખતે બની હતી ને, ત્યારે લગભગ બધા લોકો અમે સાથે બેસી અને એ ડિઝાઇન ઓકે કરી દીધી અને એની ઉપર એમનું વર્ક ચાલતું હતું. અત્યારે હમણાં વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે એક ડિઝાઇનની અંદર ચેન્જ થયું છે, એટલે આ નવી ડિઝાઇન છે એની કંઈ મને માહિતી પણ નથી અને ખ્યાલ પણ નથી. અને કોર્પોરેશન એ નિર્ણયો કરતી હોય છે ત્યારે એમને દ્વારા જે ફેરફારો થયા છે એ મારા ધ્યાનમાં કોઈ આવેલું નથી કે શું ફેરફાર કર્યા છે. ડિઝાઇન આજે છાપામાં મેં જોઈ અને લોકોનો વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે આ ડિઝાઇનની અંદર કંઈ ફેરફાર થયો છે. એટલે જોશીપુરાના વિસ્તારનો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવો જરૂરી છે અને થવો જ જોઈએ, પણ કોઈ પણ ડિઝાઇન બનાવી તો આવતા 25-30 વર્ષનું ધ્યાનમાં રાખીને કે 25-30 વર્ષ પછી એ સ્થિતિ ક્યાં હશે, એની સ્થિતિ શું થશે ટ્રાફિકની, એને ધ્યાનમાં રાખીને ડિઝાઇનો બનાવવાની હોય છે અને એ પ્રમાણે કામ કરવાનું હોય છે. આજનો નિરાકરણ કરશે તો એ બનશે 5 વર્ષ પછી કે 3 વર્ષ પછી, તો એ 3 વર્ષ પછી અલગ સ્થિતિ જુનાગઢ શહેરની હશે. તો આ બધી વસ્તુઓને ફોકસ રાખીને કરવું જોઈએ. મને તો ખ્યાલ નથી જે પણ પદાધિકારીઓએ કે જે લોકોએ અધિકારીઓએ બનાવી હશે એ ધ્યાન રાખીને બનાવ્યું છે, પણ લોકોનો વિરોધ છે. આજ મેં પેપરમાં પણ જોયું સવારે, લોકલ કોર્પોરેટરને પણ ખ્યાલ નથી કે ડિઝાઇન કઈ રીતે બની છે. તો આવી ગંભીરતા લેવી જ જોઈએ. સ્થાનિક જે કોર્પોરેટરને સંલગ્ન છે એમને વિશ્વાસમાં લઈ એમની સાથે ચર્ચાઓ કરવી જોઈએ, કારણ કે જે પણ ચર્ચાઓ પબ્લિક સાથે ન કરે ઇટ્સ ઓકે, પણ એક જવાબદાર કોર્પોરેટરો છે એમની સાથે પણ ચર્ચા હોવી જોઈએ અને આ ચર્ચા કરવાથી એક સારું નિકાલ, સારી વાત થઈ શકે છે. તો આ કરવાની જરૂર હતી, પણ જે કર્યું છે લોકોના હિતની અંદર હોય તો વાત સારી છે, પણ એનાથી ભવિષ્યમાં ફરીથી નવા પ્રશ્નો ઉપસ્થિત થાય તો એ વિચારવા જેવી વાત પણ છે. એટલે ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવી જોઈએ. તમને શું લાગે સંજયભાઈ ડિઝાઇનને લઈને, ખાસ કરીને ડિઝાઇનને લઈને અત્યારનો પ્રશ્ન હલ થઈ જશે, આવનાર સમયની અંદર એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. કારણ કે આખું તમારે રાજકોટથી કોઈ આવે છે તો એને ગાંધીચોક જવાનું છે, જોશીપુરામાંથી આવે છે તેને ગાંધીચોક જવાનું છે, તો ગાંધીચોક એવો પ્રશ્ન થઈ જશે કે ક્યાં રેલવેની ફાટક પણ છે, એટલે જ્યાં સુધી એ નિકાલ નહીં થાય ત્યાં સુધી ત્યાં ટ્રાફિક જામ થવાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. અને અત્યારે તો એ વસ્તુ કે જ્યારથી કામ શરૂ થશે ત્યારથી તે મોટા પ્રશ્નો ત્યાંથી ઉપસ્થિત થશે. એટલે આ બધી વસ્તુઓ જોઈ અને વિચારીને કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને એવું કહેવામાં આવે છે પહેલામાં પૈસા બહુ ઝાઝા હતા, હવે બજેટ ટૂંકું કરી નાખ્યું છે. પૈસા બજેટ રાજ્ય સરકાર આપે છે, રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કામ કોઈ પણ વિસ્તાર હોય એમની અંદર પૈસા માટે ક્યારેય રાજ્ય સરકાર ના નથી પાડતી. અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે. પૈસા તો 100 કરોડને બદલે 200 કરોડ માગો, તમારું વિઝન સાચું હોય સારું હોય લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે. એટલે બજેટને એ ધ્યાનમાં રાખી અને વાત કરતા હોય તો એ ખોટી વાત છે. ટ્રાફિકનો પ્રશ્ન જોશીપુરાનો પણ હલ થવો જોઈએ, એની સાથે જૂનાગઢનો ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવો ન જોઈએ એ પણ જરૂરી છે. તો આ હતા આપણી સાથે જૂનાગઢના કેટલાક વેપારીઓ, જૂનાગઢના કેટલાક અગ્રણીઓ અને એવા લોકો કે જે ઈચ્છે છે કે જૂનાગઢનો વિકાસ થાય, વિકાસ એવો થાય કે વિશ્વની ફલક ઉપર જૂનાગઢની આ ઐતિહાસિક નગરી છે, નરસિંહ મહેતાની આ નગરી છે અને આ એક એવી નગરી છે કે જ્યાં દૂર દૂરથી પ્રવાસીઓ જોવા માટે આવે છે, એશિયાટિક લાયન શાસન ગીર ફરવા માટે આવે છે, ગિરનારના રોપવેને માણવા આવે છે અને ત્યારે જૂનાગઢની અંદર આવતા પ્રવાસીઓ જૂનાગઢની જે સમસ્યાઓને ઓળખી અને અહીંયા ન આવે તો ભવિષ્યમાં જૂનાગઢના વેપાર ધંધાને ફટકો પડશે. આગામી ઓવરબ્રિજ જ્યારે બનવા જઈ રહ્યો છે, પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્તની તૈયારી થઈ રહી છે, ત્યારે આ વેપારીઓ એવી પણ ચેતવણી આપી રહ્યા છે કે જો આ પ્રોજેક્ટ બન્યો, જો આ ઓવરબ્રિજનું કામ શરૂ થયું તો વેપારીઓ છે એ જલ આંદોલન કરશે અને સાથે સાથે હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી આપી રહ્યા છે.
જૂનાગઢના વિકાસને સૌ કોઈ ઈચ્છે છે. જૂનાગઢના નાગરિક તરીકે દરેકની એક ઈચ્છા હોય કે આપણું જે નગર છે એ એક વિશ્વના ફલક ઉપર ઓળખાય, પરંતુ જો એનાથી વિકાસને બદલે વિનાશ થતો હોય તો એ ક્યારેય કોઈ પ્રજા મંજૂર નહીં કરે. અને આ જૂનાગઢની પ્રજાનો અવાજ છે, આ જૂનાગઢની એ જનતા છે કે જેઓ ઈચ્છે છે કે જૂનાગઢનો વિકાસ તો કરો, પણ એવી રીતે કરો કે અમને એનાથી ગર્વ થાય, નહીં કે જૂનાગઢના વિનાશથી લોકોની સમસ્યામાં વધારો થાય. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.